ભારત અને પાકિસ્તાન મેચને લઈ અને અપડેટ સતત આવતી રહે છે તેને લઈ અને અમે તમને જણાવી દઈએ કે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહા મુકાબલો થવાનો જઈ રહ્યો છે, મહાજંગ પણ કહી શકાય છે। આજે સ્ટેડિયમમાં બપોરે 1.5 વાગે ટોસ થશે અને ખબર પડશે કે કોણ પહેલા બેટિંગ કરશે અને કોણ પહેલા બોલિંગ કરશે। ત્યારે ભારત અને પાકિસ્તાન બંને ટીમ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે। અનેક વીઆઈપી મહેમાનો પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે। ત્યારે દેશભરમાંથી મેચ જોવા માટે ક્રિકેટ રસિકો ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે। મહત્વનું કહી શકાય છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે મહાજંગ કહી શકાય છે, મહામુકાબલો કહી શકાય છે। સ્ટેડિયમમાં બપોરે 1.5 કલાકે ટોસ થશે। માહોલ જે આપ જોઈ રહ્યા છો, જ્યાં ભારત અને પાકિસ્તાનની જે મેચ જે છે છેલ્લા કેટલાક વર્ષો બાદ યોજાઈ રહી છે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ચૂકી છે, પરંતુ સાથે સાથે માહોલ જે છે તે ખૂબ જ અત્યારે રોમાંચક દેખાઈ રહ્યો છે। જે પ્રમાણે તમામ જે લોકો જે છે તે પોતાના મિત્રો પરિવારની સાથે સાથે અહીં આવી રહ્યા છે અને સાથે જ તેઓ જે અલગ અલગ રાજ્યમાંથી પણ આવી રહ્યા છે અને સાથે જ તમામ જે લોકો આ મેચનો રોમાંચ માણી રહ્યા છે। જે પ્રમાણે એક રોમાંચક માહોલ જે અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે। અચ્છા, આ કહાં સે આ રહે હો? હમ લોગ બોમ્બે સે આ રહે હો। અચ્છા, એક્સાઇટમેન્ટ હૈ, જીતેગા ઇન્ડિયા। કોહલી, વિરાટ કોહલી। આપ કહાં સે આ રહે? મુંબઈ, મુંબઈ। આમ છે મુંબઈ। બહોત એક્સાઇટમેન્ટ હૈ, હમ લોગ ઓલ ધ વે બોમ્બે સે આ રહે હૈ। મુંબઈ સે, મુંબઈ સે। તમામ જે લોકો છે તે અલગ અલગ જગ્યા ઉપર છે, સાથે જ જે મિત્રો જે છે પોતાના મિત્રોની સાથે સાથે તેઓ અહીં એન્જોયમેન્ટ પણ કરી રહ્યા છે અને સાથે જ ભારતને એક પ્રમાણે પ્રોત્સાહન જે છે કે અને સાથે પોતાના દર્શકો જે છે પોતાના જે ક્રિકેટરો છે તેને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડિયા ઇન્ડિયાના નારા પણ લગાવ્યા। સુરતની અંદરથી આવેલા એક વ્યક્તિ જે છે, જે આ પિક્ચરમાં આપ ધનુષ જોતા હશો તો ધનુષનો જે એક લુક જે છે, મારી ભારત પાકિસ્તાનની મેચ જોવા માટે મોટી સંખ્યામાં જે દર્શકો આવી રહ્યા છે, પરંતુ સાથે સાથે જે બોલિવૂડના ફોલોઅર જે છે અને ખાસ કરીને ધનુષને જે વધારે પોતાની એક સ્ટાઇલમાં બતાવવાવાળા મારી, અચ્છા આ લુક કેવી રીતે? પહેલા તો આ લુક છે ને, મેં 2-3 વર્ષ પહેલાથી એના પિક્ચર જોઉં છું ધનુષના, અને વર્ષો પહેલા પણ જોતો હતો કે અલગ અલગ લુકમાં મારી અમને ધનુષ સર અલગ અલગ લુકમાં મૂવી બનાવતા હતા, એમાં આ લુક મને બહુ પસંદ આવ્યું એમનું, અને બધા મૂવી એમને પસંદ છે અમને, પણ આ લુક કઈ અલગ લાગ્યું તો પબ્લિકને પણ ગમે અને મને પણ ગમે એ હિસાબે મેં આ લુક લીધું। અચ્છા, આજે બોલિવૂડની સાથે સાથે બોલિવૂડના કલાકારો પણ મેચ જોવાના છે, ભારત પાકિસ્તાનની વાત છે, પરંતુ તમે ભારતના કયા ખેલાડીને વધારે પસંદ કરો? મેં ભારતના બધા ખેલાડીઓને પસંદ કરું છું, હાર્દિક પંડ્યા છે, વિરાટ કોહલી છે, રોહિત શર્મા, આ બધા હિટમેન પ્લેયર છે એમ, ગેમ ચેન્જર છે, હાર્દિક પંડ્યા છે, વિરાટ કોહલી છે ને રોહિત શર્મા ગેમ ચેન્જર પ્લેયર છે। શું થશે પાકિસ્તાનના બુકા? હા, આપણા ઇન્ડિયા તો જીતી જશે, ગમે તે થઈ જાય, આર કે પાર, પણ ઇન્ડિયા જીતશે। એટલે પાકિસ્તાનના જે બુકા નીકળવાની પૂરેપૂરી તૈયારી, સાથે સાથે લોકો છે તે અહીં ચીયર્સ અપ કરવા માટે પણ આવી રહ્યા છે। કેમેરામેન સુરેશ રાજપૂત સાથે મેહુલ રજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। આજે બપોરે ભારત અને પાકિસ્તાન વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ક્રિકેટ મેચ યોજાવા જઈ રહી છે। 1.5 વાગ્યાની આસપાસ ટોસ પણ કરવામાં આવશે, ત્યારે ખબર પડશે કે કોણ બોલિંગ કરવાનું છે, કોણ બેટિંગ કરવાનું છે। ત્યારે ક્રિકેટ પ્રેમીઓમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સ્ટેડિયમ પર ક્રિકેટ રસિકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, અનેક લોકો અનેક પ્રકારની વસ્તુઓ પહેરી અને આવી ચૂક્યા છે, કોઈ ટેટુ લગાવીને આવી ચૂક્યા છે, કોઈ અનોખા બેનરો લઈ અને આવી ચૂક્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે, ભારત અને પાકિસ્તાનની મેચને લઈ, અને વીવીઆઈપી લોકો પણ અત્યારે પહોંચી ચૂક્યા છે। ત્યારે
गृहमंत्री हर्ष संघवी पण अत्यारे स्टेडियम खाते पहोंची चुक्या छे तेवा समाचार सामे आवी रह्या छे। महत्वनुं कही शकाय छे थोड़ी वार में अमिताभ बच्चन पण नरेन्द्र मोदी स्टेडियम खाते पहोंचे तेवा समाचार पण सामे आवी रह्या छे। વધુ વિગત માટે અનિતા પરમાર આપણી સાથે લાઈવમાં જોડાઈ ચૂક્યા છે। જી અનિતા, જે પ્રમાણે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે, શું છે વધુ વિગત? પાકિસ્તાનની જે મેચ છે તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે અત્યારે હાલ લોકોના ટોળે ટોળા જોવા મળી રહ્યા છે, મોટી સંખ્યામાં અત્યારે ભીડ ઉમટેલી જોવા મળી રહી છે। સ્ટેડિયમની અંદર ઘણા લોકો અત્યારે હાલ પ્રવેશ કરી લઈ રહ્યા છે અને ઘણા લોકો જે બહાર છે ચીયર કરી રહ્યા છે। ટીમ ઇન્ડિયા જે છે તે આજે જીતે તેના માટે થઈને ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પોલીસના ચુસ્ત બંદોબસ્તની સાથે અત્યારે હાલ સ્ટેડિયમની બહાર લોકો ટોળે ટોળા જોવા મળી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે જ્યાં પણ તમારી નજર પડશે ત્યાં ગાડી તમને ટીમ ઇન્ડિયાના ટીમ ભારતના જે ક્રિકેટ પ્રેમીઓ છે તે જોવા મળશે, સાથે જ બધાના હાથમાં ફ્લેગ જોવા મળી રહ્યો છે। જેટલા પણ લોકો ક્રિકેટ પ્રેમીઓ દૂર દૂરથી આવ્યા છે તે લોકો ખાસ અત્યારે હાલ વહેલી સવારથી ટીમ ઇન્ડિયાને ચીયરઅપ કરી રહ્યા છે અને અત્યારે હાલ જો વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારનો આ નજારો આપ જોઈ રહ્યા છો, જ્યાં અત્યારે હાલ હજારો થી લઈને લાખોની સંખ્યામાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું છે। આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ સ્ટેડિયમમાં ઘણા બધા લોકો પ્રવેશ મેળવી રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે બીજા પણ ઘણા બધા ક્રિકેટ રસિકો આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ ટીમ ઇન્ડિયાને ચીયર કરતા જોવા મળી રહ્યા છે। મેચ ને લઈને અત્યારે હાલ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અનેક સેલિબ્રિટી પણ આ મેચ જોવા માટે થઈને ખાસ આજે આવવાના છે, જેમાં અમિતાભ બચ્ચન જે છે તેઓ રજનીકાંત છે, સાથે વિરાટ કોહલી ને ચીયરઅપ કરવા માટે થઈને આજે આવશે, સાથે જે છોકરીઓ પણ છે તે લોકોમાં પણ તો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહારના આ દ્રશ્યો છે, લોકો સેલ્ફી પણ લઈ રહ્યા છે અને સાથે સાથે ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે। લોકોના હાથમાં ઇન્ડિયાનો ફ્લેગ જોવા મળી રહ્યો છે, સાથે જ ઘણા લોકોના હાથમાં ફ્લેગ પણ જોવા મળી રહ્યો છે। ઘણા બધા લોકો જે છે અત્યારે હાલ એન્ટ્રી લઈ રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર। અત્યારે હાલ આ જબરજસ્ત માહોલ જોવા મળી રહ્યો છે, એક બાજુ બફારો છે, ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અને એવામાં ક્રિકેટ રસિકો છે તે સ્ટેડિયમની બહાર આપ જોઈ રહ્યા છો કે ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાને સપોર્ટ કરી રહ્યા છે। આજની આ મેચ છે તેને લઈને કહેવાય છે કે તેમના જે ક્રિકેટ પ્રેમીઓ જે છે તે પોતાના ફેવરેટ ક્રિકેટરો ના નામના ટેટુ પણ કરાવેલા છે। ઘણા બધા લોકો ક્રિકેટ રસિકો છે એમની જોડે વાત કહા સે આયે મુંબઈ સે મુંબઈ સે કિસકો ચીયર અપ કરના ચાહતે ઇન્ડિયા 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 ઓબવિયસ યે ઇન્ડિયા કી ડિસિપ્લિન ઇન્ડિયા કો ચીયર કરેગા ના और अभी क्या लगता है आज की मैच को लेके क्या लगता है आज इंडिया जीतेगा? बस वही लगता है। हाँ स्कोर कितना करेगा? स्कोर 450 भाई ने बोल दिया 450 अरे कर दे यार क्या तो તમે જોયું કે 450 નો સ્કોર પણ કહી રહ્યા છે ક્રિકેટ રસિકો। અત્યારે હાલ આપ આખી જે ભીડ તમને પહેલા તો બતાવવા માંગીશ, આ ભીડ જે છે તે આગળ વધી રહી છે અને જઈ રહી છે મુખ્ય દ્વાર તરફ। આપ જોઈ રહ્યા છો કે આ એક નંબરનો ગેટ છે અને અહીંયાથી નોર્મલ જે પબ્લિક હોય છે જનતા તેમને એન્ટ્રી મળી રહી છે અને જે એન્ટ્રી કરવામાં આવી રહી છે ત્યાં સઘન સુરક્ષાના ભાગ રૂપે પોલીસ જવાનો ખાસ તૈનાત છે અને તેઓ ચુસ્ત બંદોબસ્તની સાથે સ્પેશિયલ ફોર્સ પણ આપણે જોવા મળી રહી છે। ઘણા બધા લોકો જે છે જે વિરાટ કોહલીના ફેન્સ છે એમની જોડે પણ વાત કરીશું। આપે આપના ફેસ પર વિરાટ કોહલી નું ટેટો બનાવ્યું છે, શું કહેશો? વિરાટ આજે કેવું પ્રદર્શન કરશે? વિરાટ ઓલવેઝ નોન ફોર પાકિસ્તાન, પાકિસ્તાન સામે બહુ સારું પરફોર્મ કરે છે, સો આઈ એમ હિયર ફોર ઓનલી એન્ડ ઓનલી વિરાટ। આજે પણ સેન્ચુરી કરશે એવી જ આશા સાથે હું અહીંયા આવ્યો છું। વિરાટ એન્ડ શુભમન ગિલ બે સારું પરફોર્મ કરશે હોય। રોહિત શર્મા છે આપણું જે ટોપ ઓર્ડર છે, ઓલવેઝ પાકિસ્તાન સામે સારું પરફોર્મ કર્યું છે,
તો હોપસો આ મેચમાં પણ આપણે ઘણું સારું પરફોર્મ કરીએ. તો આ મેચની અંદર પણ ઘણું સારું પરફોર્મ થાય તે માટે થઈને ખાસ ક્રિકેટ રસિકો છે તે અત્યારે હાલ કામના કરી રહ્યા છે. ઇન્ડિયાનો ફ્લેગ અત્યારે હાલ લઈ જઈ રહ્યા છે, જો કે સ્ટિક લઈ જવાની મનાઈ છે, એટલે જે સ્ટિક હોય છે તે અહીંયા બહાર જ કાઢી દેવામાં આવશે અને ખાલી માત્ર જે ફ્લેગ હોય તેની સાથે જ એન્ટ્રી મળશે. સાથે જ ઘણી બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં પાણીની બોટલ હોય, મોબાઈલ ફોન હોય, મોબાઈલ ફોનની બેટરી જે કહેવાય છે એ બધી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવા આવ્યો છે. આ બધી વસ્તુ ક્રિકેટ રસિકો જે છે તે મેચની અંદર નહીં લઈ જઈ શકે. સાથે જ લેપટોપ છે, આઈપેડ છે, સિગરેટ છે, સોફ્ટ ડ્રિંક છે, માચિસ, આ બધી વસ્તુ જે છે તેના ઉપર ખાસ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એટલે કે આ બધી વસ્તુ ખાસ નહીં લઈ જઈ શકાય. સેલ્ફી સ્ટિક, લેઝર લાઇટ, આ બધી વસ્તુ જે છે તે અંદર સ્ટેડિયમમાં આ બધી વસ્તુ સાથે પ્રવેશ નથી, એટલા માટે અત્યારે હાલ બહાર જે છે તે સઘન સુરક્ષા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને આ ચેકિંગ કર્યા બાદ જ જે ક્રિકેટ રસિકો છે તે લોકોને એન્ટ્રી મળશે. જી જી અનિતા, જે પ્રમાણે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કયા ક્રિકેટર કેવું પરફોર્મ કરશે તેના વિશે લોકો શું માહિતી આપી રહ્યા છે? ભારત અને પાકિસ્તાનની મેચને લઈ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો મોટી સંખ્યામાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ પર જોવા મળી રહ્યા છે. જી અનિતા, આપણે કહીએ કે અત્યારે હાલ મેચનો જે માહોલ છે તે માહોલ પહેલા તો આપણે બતાવી રહ્યા છે કે અત્યારે જે મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ છે તે અત્યારે હાલ આગળ વધી રહ્યા છે અને આ મુખ્ય દ્વારના દ્રશ્યો છે જ્યાં તમે જોઈ ભારત અને પાકિસ્તાનની મેચને લઈ અને સ્ટેડિયમ ખાતે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. 10 વાગ્યાથી લોકોને એન્ટ્રી આપવામાં આવી રહી છે, છતાં પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ પર લોકોની ભારે ભીડ હજુ પણ જોવા મળી રહી છે. ત્યારે મેચ શરૂ થવાને બસ હવે ગણતરીના જ કલાકો બાકી છે. ભારતની જીતની સાથે જ અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છવાઈ રહ્યો છે. સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે, જેની બહાર અત્યારે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોના હાથમાં ભારતના જે રાષ્ટ્રધ્વજ છે તેના બેનરો છે અને તેમના ફેસ પર કહીએ તો ટેટૂસ પણ તેમના દ્વારા બનાવવામાં આવ્યા છે. અનેક ક્રિકેટરોના તેમના ફેસ પર ટેટૂ જોવા મળી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. તમે સ્ક્રીન પર જોઈ શકો છો કઈ રીતે લોકો નાચી કૂદી રહ્યા છે અને ભારતને ચીયર કરવા માટે તેઓ સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે. મહત્વનું કહી શકાય છે કે આજે 2 વાગે આ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે, તેને ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો કહી શકાય છે, મહાજંગ પણ કહી શકાય છે. મહત્વના સમાચાર જે તે સામે આવી રહ્યા છે, મેચને લઈ અને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અને બંને ટીમને ચીયર કરવા માટે લોકો પહોંચી ચૂક્યા છે. ત્યારે ઇન્ડિયાની જર્સી પહેરી અને અનેક લોકો સ્ટેડિયમના ગેટ પર ઉભા હોય તેવા દ્રશ્યો પણ અત્યારે સામે આવી રહ્યા છે. સતત અપડેટ અમે તમને આપી રહ્યા છીએ ક્રિકેટ મેચને લઈ અને મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે. લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો સેલ્ફી લેતા પણ નજરે પડી રહ્યા છે. લોકો અલગ અલગ વેશ ધારણ કરી અને આવી રહ્યા છે. કોઈના ફેસ પર ટેટૂ છે તો કોઈના હાથમાં અલગ પ્રકારના બેનરો પણ જોવા મળી રહ્યા છે. કોઈ વિરાટ કોહલીને ચીયર કરી રહ્યો છે તો કોઈ શુભમન ગિલને કરી રહ્યો છે. કયો ક્રિકેટર કેવું પરફોર્મ કરશે તેના વિશે પણ આ લોકો પોતાની એક મંતવ્ય રજૂ કરી રહ્યા છે. આપણી સમક્ષ અનેક લોકો છે, તેના ટોળા છે તે અત્યારે સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યા છે. લોકોમાં
अनेरो उत्साह छे ते पण जोवा मळी रह्यो छे। भारत ने पाकिस्तान नी मैच होय छे त्यारे उत्साह तो होय ज छे। આમ તો ભારત અને પાકિસ્તાનની દુશ્મની છેલ્લા કેટલાય વર્ષોથી છે, પરંતુ ઘણા બધા લોકો હજી પણ આ દુશ્મનીને મેચના માધ્યમથી હરાવવા માંગે છે। વલસાડના એક સરદારજી આપણી સાથે છે, જે ગદરના લુકમાં આવ્યા છે અને સાથે સાથે જ તેઓ માની રહ્યા છે કે જે પ્રમાણે જે ગદરની અંદર જે પાકિસ્તાનના જે ભૂકા કાઢવામાં આવ્યા હતા તેવી જ રીતે હવે મેચની અંદર પણ પાકિસ્તાનના હથોડા મારવામાં આવશે। अच्छा कितनी खुशी हो रही है, पहले तो आप इधर आए हो। सर क्रिकेट हमारे के लिए एक धर्म जैसा है और भारत में और हमारी सिख कौम में हम तो हमेशा क्रिकेट हो चाहे जंग का मैदान हो बिल्कुल डट के सामना करते हैं सभी का, और आज भी ऐसे ही करेंगे। हमारा विराट भाई और रोहित भाई दुश्मनों के छक्के छुड़ा देगा। अभी ये आप गदर स्टाइल में आए हो? जी, तो गदर स्टाइल में आए हैं तो आपका बाबर आजम जिंदाबाद है, इससे हमें कोई ऐतराज नहीं। हमारा विराट कोहली जिंदाबाद था और जिंदाबाद रहेगा। अच्छा कितना एक्साइटमेंट है आज के मैच के, और पाकिस्तान कितने हारेगा? भारत पाकिस्तान का मैच हमेशा से एक्साइटेड भरा रहा है और आज भी ऐसा ही रहेगा। दोनों देशों के बीच प्यार मोहब्बत भी बहुत रहता है, लेकिन जब मैदान में उतरते हैं तो एक जंग से कम नहीं होता है। तो जे अलग अलग फेन्स है पोताना जे मित्रों नी साथे रहे अलग अलग लुक में आवी रह्या छे, त्यारे भारत अने पाकिस्तान नो आजे रोमांचक मुकाबलो अहीं जोवा मळी रह्यो छे। कैमरा मैन सुरेश राजपूत साथे मेहुल दुधरेजिया, मंतव्य न्यूज अमदावाद। भारत અને પાકિસ્તાનની મેચને લઈ અપડેટ સામે આવી રહી છે। લોકોના ટોળે ટોળા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો બૂમો પાડી અને કહેવાય છે ને કે ક્રિકેટરોને ઉત્સાહિત કરી રહ્યા હોય તેવા માહોલ પણ અત્યારે ત્યાં જોવા મળી રહ્યો છે। અનેક લોકો છે તે પોતાની ટિકિટ સાથે અંદર પ્રવેશ પણ કરી રહ્યા છે, છતાં પણ હજુ લોકોના ટોળે ટોળા સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યા છે। આ દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે જોઈ શકો છો કઈ પ્રમાણે લોકોમાં ઉત્સાહ છે, અનેરો ઉત્સાહ છે તે લોકોમાં જોવા મળી રહ્યો છે। ભારત અને પાકિસ્તાનની મેચને લઈ અને લોકોના ટોળે ટોળા અત્યારે ઉમટી પડ્યા છે। મહત્વનું કહી શકાય છે કે અનેક પ્રકારના બેનરો સાથે ક્રિકેટરોને ચીયરઅપ કરવા માટે તે લોકો સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે, ત્યારે અનેક લોકોને જે ટિકિટ નથી મળી તે લોકો પણ ઘરે બેસી અને લાઈવ મેચ નિહાળવાના છે, તેવામાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોના ટોળે ટોળા અત્યારે કહી શકાય કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર જોવા મળી રહ્યા છે। વીઆઈપી લોકો જે છે તે પણ અત્યારે પહોંચી રહ્યા છે। થોડી સમયની વિરામ બાદ લગભગ અમિતાભ બચ્ચન પણ સ્ટેડિયમની પહોંચી તેવા સમાચાર સામે આવી રહ્યા છે। આ સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જ્યાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાજંગ ખેલાવાની છે, મહામુકાબલો છે તે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 વાગ્યાની આસપાસ શરૂ થવાનો છે, ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકો ક્રિકેટરોને ચીયરઅપ કરવા માટે ઉત્સાહિત છે અને કયા ક્રિકેટરો કેવું પ્રદર્શન કરશે, ક્યાં સુધીનો સ્કોર પહોંચશે તેની તમામ વિગતો પણ અને તેમના મંતવ્યો પણ આ લોકો રજૂ કરી રહ્યા છે। જે ક્રિકેટ રસિકો છે તેમાં અનેરો ઉત્સાહ આજે જોવા મળી રહ્યો છે। ભારત અને પાકિસ્તાનની મેચ હોય છે ત્યારે આ ઉત્સાહ તો જોવા મળતું જ હોય છે, ત્યારે ભારત સતત પાકિસ્તાનને હરાવતું આવ્યું છે। 7 વખત ભારતે પાકિસ્તાનને હરાવ્યું છે, ત્યારે આજ વખતે શું થાય છે તે મુકાબલો છે તે રોમાંચક જોવા મળી શકે છે, ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે કે શું ભારત આજે પાકિસ્તાનને હરાવી અને આ રેકોર્ડ રચી શકશે, કે શું 8મી વખત ભારત છે તે પાકિસ્તાનને હરાવી શકશે, કે શું મહત્વના સમાચાર છે તે સામે આવી રહ્યા છે। આજે 2 વાગ્યાની આસપાસ ક્રિકેટ મેચ રમાવા જઈ રહી છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે, ભારત અને પાકિસ્તાન વચ્ચે મહાજંગ છેડાશે, મહામુકાબલો પણ કહી શકાય છે। ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે ક્રિકેટ મેચ રમાતું હોય છે ત્યારે આજે પરિસ્થિતિ સર્જાય છે તેને મહાજંગ કહી શકાય છે, મહામુકાબલો કહી શકાય છે, જેને જોવા માટે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા છે। 1,30,000ની આસપાસના લોકો આ મેચના સાક્ષી બનવા જઈ રહ્યા છે, આ મેચને તે લોકો નિહાળશે, ત્યારે કરોડોની સંખ્યામાં લોકો ઘરે બેસી અને અથવા તો ફોન અથવા ટીવી સ્ક્રીન પર પણ આ મેચને જોશે। મહત્વનું કહી શકાય છે કે જ્યારે ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય છે ત્યારે આ દ્રશ્યો સર્જાતા જ હોય છે, ત્યારે આજ વખતે પણ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે આ ક્રિકેટ મેચનું આયોજન જ્યારે અમદાવાદના સૌથી મોટા
स्टेडियम नरेंद्र मोदी स्टेडियम खाते रमाई रही है त्यारे लोकोना टोळे टोळा नरेंद्र मोदी स्टेडियम ना गेट पर हजू पण जोवा मळी रह्या छे। 10 વાગ્યાની આસપાસ આ લોકોને અંદર એન્ટ્રી પણ કરાવવામાં આવી રહી છે, છતાં પણ લોકોની ભારે ભીડ હજુ પણ ત્યાં જોવા મળી રહી છે। દ્રશ્યો તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મંતવ્ય ન્યૂઝની સ્ક્રીન પર તમે આ દ્રશ્યો નિહાળી શકો છો। જે પ્રમાણે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, લોકોના હાથમાં અનેક પ્રકારના બેનરો છે, ત્યારે લોકોના ફેસ પર અનેક પ્રકારના સ્ટીકરો તેમજ ટેટુ પણ બનાવવામાં આવ્યા છે। ક્રિકેટરોને ઉત્સાહિત કરવા માટે આ લોકો પહોંચી ચૂક્યા છે। उत्साह मिली रहा है, इंडिया जीतेगा कही रहा है, कारण के भारत पाकिस्तान नो जारे मैच हो ત્યારે એ તમામ પ્રકારની જો સાબ તે પર જોવા મળી રહ્યા છે। તમામ લોકો પણ આવા જો આવી રહ્યા છે, તમામ તસવીરો બતાવીશું કે જે લોકો વડીલ હોય તે પણ આવી રહ્યા છે, તમને સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કહાં સે આ રહે હમ લોગ યુએસએ સે મેં જે ખાસ તો અમેરિકા સે આ રહે હમ સબ લોગ વોશિંગ્ટન ડીસી સે ઓર યે હમારા પાંચવા હે વર્લ્ડ કપ 2007 में गए, 11 में गए, 15 में गए, 19 में गए और ये 23 में है। अच्छा 2007 में जो वर्ल्ड कप देखा आपने, आप 2023 में देख रहे हैं, भारत पाकिस्तान की टीम है, अब दोबारा से जब 11 वर्ष के बाद मौका मिला तो क्या कहोगे? हम कहेंगे इंडिया ऑल द वे। किस तरीके की टक्कर रहेगी? अच्छा टक्कर होगा, इंडिया जीतेगा, इंडिया जीतेगा। क्या लगता है आप तो इतने बुजुर्ग है, इतने एजेड है, क्या कहेंगे आपके अंदर मैच का? क्या क्या है, हमें तो चाहते हैं कि इंडिया जीत जाए, उसी के लिए हम लोग आए हैं। आप लोग यूएस से आए, इतना लंबा सफर से आए, क्या कहेंगे इंडिया तक पहुंचे, कैसा लग रहा है इंडिया? इंडिया इज वेरी नाइस, वेरी डेवलपिंग, जय मोदी। क्या कहेंगे? बहुत बढ़िया, बहुत बढ़िया, इंडिया इज ग्रेट। क्या इंडिया को जिताएंगे? यस ऑफकोर्स, ऑफकोर्स। तमाम सीनियर सिटीजन छे जे अहमदाबाद खाते पहुंचा छे, इंडिया नो मैच जोवा माटे पहुंचा छे, अने जे लोको छे ते मोटी संख्या में अने उत्साह पण छे, कारण के ज्यारे सीनियर सिटीजन ने अंदर उत्साह हो, देश ना नागरिक होय, नागरिक तरीके यूएस में रहता होय, तेमने अने अनेरो उत्साह पण जोवा मळी रह्यो छे, अने तेना साथे तमाम जे सीनियर सिटीजन होय ते तमाम तेना बाळको ते पण मोटी संख्या में पहुंची रह्या छे। तमाम तस्वीरो नरेंद्र मोदी स्टेडियम खाते थी छे, क्या ज्यां लोको छे ते पण पहुंची रह्या छे, युवान पण पहुंची रह्या छे, युवान ना साथे साथे તમામ જે લોકો છે તે પણ મોટી સંખ્યામાં હાલ પહોંચી રહ્યા છે। કેમેરામેન સુરેશને સાથે શિવાંશુ સિંહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ભારત અને પાકિસ્તાન મેચને લઈ અને સતત અપડેટ અમે તમને આપી રહ્યા છે, તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, લોકોના ટોળા ઉમટી પડ્યા છે, ત્યારે મહત્વનું કહી શકાય છે કે વીવીઆઈપી લોકો પણ ત્યાં પહોંચી રહ્યા છે, મહાનુભાવો જે છે તે પણ પહોંચી રહ્યા છે, ફિલ્મ સ્ટાર હોય તે પણ અત્યારે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આવી પહોંચશે, ત્યારે આજે ભારત અને પાકિસ્તાનને લઈ અને મહામુકાબલો જે રમાવાનો છે તેના સાક્ષી બનવા માટે મહાનુભાવો પણ ત્યાં પહોંચવાના છે, અમિતાભ બચ્ચન હોય, રજનીકાંત હોય કે પછી મોટા મોટા કલાકારો પણ ત્યાં આવવાના છે। ભારત અને પાકિસ્તાનની મેચને લઈ અને રાજકોટમાં આયોજન કરવામાં આવી રહ્યું છે, મહત્વપૂર્ણ સમાચાર છે તે સામે આવી રહ્યા છે। ભારત અને પાકિસ્તાન મેચને લઈ અને રાજકોટમાં મોટું આયોજન કરવામાં આવ્યું છે, શહેરમાં 4 સ્થળે મેચ જોવા માટે સ્ક્રીન લગાવવામાં આવી રહી છે, ત્યાંથી લાઈવ મેચ નિહાળી શકાશે। ક્રિકેટ પ્રેમીઓ માટે મેચ નિહાળવા માટે આ ખાસ આયોજન છે તે રાજકોટ શહેરમાં કરવામાં આવ્યું છે। કિસાનપરા ચોક અને પેડક રોડ પર આ સ્ક્રીન લગાવવામાં આવી છે, આ સ્ક્રીન પર લાઈવ મેચ નિહાળવામાં આવશે। સોરઠિયાવાડી અને મબડી વિસ્તારમાં પણ આ પ્રકારનું જ આયોજન કરવામાં આવ્યું છે, સ્ક્રીન પર લાઈવ મેચ નિહાળી શકશે દર્શકો, ત્યારે ક્રિકેટ પ્રેમીઓ જાહેર સ્થળે મેચનો આનંદ ઉઠાવી શકશે તેવું આયોજન અત્યારે રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે। શહેરમાં 4 સ્થળે મેચ જોવા માટે સ્ક્રીન લગાવવામાં આવી રહી છે, ત્યારે ક્રિકેટ પ્રેમીઓ માટે મેચ નિહાળવા માટે આ ખાસ પ્રકારનું એક આયોજન છે તે રાજકોટ શહેરમાં કરવામાં આવ્યું છે। કિસાનપરા ચોક અને પેડક રોડ પર સ્ક્રીન લગાવવામાં આવી છે। વર્લ્ડ કપ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે
मैच रमाई रही है त्यारे सीधा ज आपने दृश्य देखाड़वा मांगीश। राजकोट अत्यारे लोको छे ते क्यांक हाल एक अलग प्रकार की व्यवस्था छे ते करी रह्या छे। खास तो राजकोट महानगरपालिका तरफ थी एक खूब सुंदर मजा एक आयोजन छे ते करवामां आव्युं छे। राजकोटना रेसकोस विस्तार में आज आयोजन छे ते करवामां आव्युं छे के मोटी स्क्रीन में लोको मैच निहाळी शके ए ते प्रकारनुं आखू आयोजन छे ते करवामां आव्युं छे। न मात्र किसान परा चौक पण राजकोटना चार जेटला जे विस्तारों में आ प्रकारनुं आयोजन छे ते करवामां आव्युं छे। मवड़ी विस्तार, सोरठियावाड़ी सर्कल विस्तार अने पेडक रोड विस्तार में आ प्रकारनुं सुंदर आयोजन छे ते करवामां आव्युं छे। महानगरपालिकानी कही शकाय के एक इच्छा हती के भारत पाकिस्तान वच्चे ज्यारे मैच रमाय त्यारे आ ज प्रकारनी व्यवस्था ऊभी करवामां आवे। कही शकाय के लांबा समयथी जे लोको इंतजार करता हता ते इंतजारनो आजे क्यांक पूर्ण थई रही छे अने भारत जीतशे ए प्रकारनो एक माहोल एक छे ऊभो थई रह्यो छे। राजकोटमां पण अत्यारे क्रिकेट फीवर चाली रह्यो छे। अपनी साथे स्टेन्डिंग कमिटीना चेरमेन जमीन ठाकर छे, एमनी साथे वात करशुं। जमीन भाई, खूब सुंदर आयोजन आ वखते करवामां आव्युं छे आपना तरफथी, राजकोट महानगरपालिका क्यांक ए पण इच्छी रह्यु छे के आजे भारत जीते। भारत જ ઈચ્છી રહ્યું છે કે ભારત જીતે અને ભારત ચોક્કસ જીતવાનું છે। 11 વર્ષ પછી જ્યારે ભારતની ધરતી ઉપર ભારત પાકિસ્તાનનો ક્રિકેટનો મુકાબલો હોય અને એમાં પણ ગુજરાતમાં હોય અને એમાં પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમની અંદર હોય તો આપણા રાજકોટની એક ઓળખ છે કે રાજકોટના લોકો રંગીલા છે અને મહાનગરપાલિકાના શાસકો અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ અમારા ડૉક્ટર ભરતભાઈ બોગરા સાહેબ, શહેર ભાજપના પ્રમુખ માનનીય મુકેશભાઈ દોશી, માનનીય મેયર શ્રી નૈનાબેન પેઢડિયા અને અમારી સમગ્ર ટીમે એક નિર્ણય કર્યો કે આપણા રાજકોટની એક રંગીલા રાજકોટ તરીકેની ઓળખ છે તો સાર્વજનિક સ્વરૂપની અંદર ક્રિકેટનો મેચ લાઈવ દેખાડવામાં આવે પણ એ પણ કોઈપણ જાતની અડચણ વગર, કોઈપણ જાતની મુશ્કેલી વગર બતાવવામાં આવે એટલા ભાગરૂપે આજે આપણે જોઈએ છીએ કિસાન પરા ચોકની અંદર એક મોટી સ્ક્રીન રાખી છે, સાઉન્ડની વ્યવસ્થા છે। રાજકોટના લોકોને બપોરે 2-6માં તડકામાં તકલીફ ન પડે એટલે આખું મંડપની વ્યવસ્થા છે। નીચે અહીંયા 1000 જેટલી ખુરશીઓ મૂકવાના છીએ। કુલ મિલાવીને વાત કરું તો 4 ઝોનની અંદર આ મેચ દેખાડવાના છીએ, કિસાનપરા ચોક, રેસકોસ રિંગ રોડ, મવડી સર્કલ, સોરઠિયાવાડી સર્કલ અને રણછોડનગર પાણીના ઘોડે। 4 જગ્યાએ બહુ સારી વ્યવસ્થા, પૂરતી સિક્યુરિટીના પ્રબંધો સાથેની ભારત પાકિસ્તાનની મેચનો આજે લાવો રાજકોટના લોકો માણે, એને રેસકોસ આવવું હોય, ફરવા આવવું હોય તો એને તકલીફ ન પડવી જોઈએ કે ભાઈ અમે મેચ ક્યાં જોશું, તો એના માટેની આ વ્યવસ્થા છે। 4 ઝોનની અંદર મોટા પ્રમાણની અંદર વ્યવસ્થા કરીને આજે મેચ નિહાળશું અને આપના માધ્યમથી પણ હું દેશ, આજે આપણો ભારત દેશ જીતી રહ્યો છે। ઓમ પણ પાકિસ્તાનની આપણે સામે જીતીએ જ છીએ પરંતુ ક્રિકેટના મુકાબલાની અંદર વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનને હંમેશા પરાસ્ત કરતું આવ્યું છે અને આજે પણ પરાસ્ત કરશે। અમદાવાદમાં એક ખૂબ મોટો માહોલ ત્યાં દેખાઈ રહ્યો છે, રાજકોટમાં પણ આવો જ માહોલ ક્યાંક દેખાઈ રહ્યો છે, શું કહેશો? જે મધ્યમ વર્ગીય જે લોકો હોય છે, જે ગરીબ લોકો હોય છે, તે આ લોકો આજે ક્રિકેટની મજા માણી શકશે। ક્રિકેટ એ કોઈ અમીર ગરીબીનો વિષય નથી, એક નાના માનવનો વ્યક્તિથી લઈને એક મોટામાં મોટો વ્યક્તિ સુધી ક્રિકેટને લોકો આનંદ કરે છે કારણ કે આપણા દેશનો વિષય છે। આજે જે પ્રકારે આપણા દેશમાં આજે હિન્દુત્વનું અને એક વિકાસનું રોલ મોડેલ માનનીય મોદી સાહેબ ડેવલપ કરી રહ્યા છે, આજે લોકો જોડાઈ રહ્યા છે। પહેલાના સમયમાં એવું બનતું કે ક્રિકેટનો એક વર્ગ હતો, એમાં ના નહીં પણ એક સીમિત વર્ગ હતો। આજે સાહેબે, મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું કે આને સાર્વજનિક સ્વરૂપમાં લઈ જાય, એના સ્વરૂપમાં લઈ જવાના કારણે આજે રાજકોટમાં આવું કર્યું છે અમે।